કેટલી વાર લાગશે? મોડું થાય છે જવાનું. ગાડી સાફ તો કરવી કે નહીં? આવું પેલા કરીને રખાઈને. અરે દેવાંગ, હા તમે શું કામ સાફ કરો છો? લાવ. તું એકલી નહીં, આપણે બંને મળીને સાફ કર. ચાલો ફટાફટ. મીરા, પછી શું થયું? પેલું તે તું બહાર લેવા જવાની હતી કે? તમે આવો તો જાઓ ને, તમારા વગર કેવી રીતે જઈશ? હા તો આજે છે ને હું વેલા ઘરે આવી જાઉં ને, એટલે બંને સાથે નીકળશું. પત્યું કે નહીં? હવે શું ક્યારની બોલ બોલ કરે છે, તને ખબર પડે છે? પત્યું કે નહીં? આ સાફ કરો, પેલું સાફ કરો, ફટાફટ સાફ કરો. ત્યાં જો નાનકા, શાંતિ રાખ ને ભાઈ, તું શાંતિ રાખ. એક મિનિટ, શું શાંતિ રાખે? બોલો શું કહેતા હતા તમે? હું એમ કહેતો હતો કે તું ક્યારની બકબક કરે છે કે આ સાફ કરો, જલ્દી સાફ કરો, જવાનું છે, મોડું થાય છે. ત્યાં જો મીરા ભાભી એને ગાડી સાફ કરવામાં હેલ્પ કરે છે. અરે પણ તું કમ સે કમ હેલ્પ ન કરી શકે તો કઈ ને, ચૂપચાપ ઊભી તો રહે. અરે તો પેલા બધું કામ કરી નાખવું જોઈએ ને. અને તમે, તમને કોણે કીધું હતું કે અહીંયા ચાપલા થઈને આવો? હું ઊભી થઈને ચૂપચાપ તો શાંતિથી ઊભું રહેવાય ને? મમ્મીની પણ એમાં હું શું કરું? તમારો જ વાંક છે એમાં. દેવેનભાઈ, હા તો ખોટું છે ને. અરે મારી કાંઈ ભૂલ નથી તો પણ આવું શું કામ બોલે છે? તમારી ભૂલ નથી? કોણે કીધું તમારી ભૂલ નથી? તમે, તમે જેઠજીને મદદ કરીને એટલે જ આ બધું થયું છે. તો તું પણ કર ને. ઝઘડો કરવાની જરૂર નથી આપણે, એ એને હેલ્પ કરે છે. તું નો કરી શકતી હોય ને તો કઈ નહીં, બીજાને બધાયમાં. બીજાને હું કોઈને બતાવતી નથી. ચૂપ થાને ભાઈ, તું તું શું કામ ને માથાકૂટ કરે છે? અને આ દામિની બહુ, હા થોડી ઘણી મદદ કરી હોત તો એને પણ ગમત ને. એને ગમત તો હું શું કામ ને કામ કરું? પણ એક એક કોણ આપે? એક વસ્તુ મને નથી સમજાતી, તમને ત્યાં દેખાય છે કે મદદ કરે છે, ઘરમાં હું કેટલા કામ કરું છું એ બધું નથી દેખાતું તમને? પણ દામિની, આમાં કામની વાત ક્યાં આવી? અરે ગાડી સાફ કરે છે તો 5 મિનિટ ઊભી રહે ને, તારે ક્યાં પ્લેન કે ટ્રેન નીકળી જાય? 1 મિનિટ તમારી સાથે વાત કરું છું. નહીં ને, લેટ મી સ્પીક. અરે તું જ બોલ્યા કરીશ તો બીજું કોઈ નહીં બોલે એમ? તું એવું ધારે છે કે તું એક જ બોલે ને બધા સાંભળ્યા જ કરે? હા સાંભળવું પડે. નહીં સાંભળે કોઈ તો જાવણે કોણ કે છે અહીંયા ઉભારો? જતો રહ્યો ને અમારી પહેલા, પણ આ છે ને તમારા લોકોનો પ્લાનિંગ જ હતો કે અમને બેને બતાવો. શું પ્લાનિંગ હતો? તમે છે ને વચ્ચે બોલતા જ નહીં, તમારો વાક છે આમાં. હા આ લોકોની સામે તમારે મને કહેવાની શું જરૂર હતી? અને દામિની બહુ, આ બધાની સામે તમે એને કહી રહ્યા છો, એનું કઈ નહીં. શરૂઆત એમણે કરી ને, તમારા ભાઈએ જ, તમારા ભાઈએ મને કહેવાનું ચાલુ કર્યું. શરૂઆત તે કરી. જલ્દી કરો, જલ્દી કરો, માણસ છે મશીન નહીં. 5 મિનિટ વેલા મોડું થઈ ગયું તો શું થઈ ગયું? તમારો જ વાક છે, તમારે છે ને જરૂર નથી આ લોકોની સામે મને કઈ કહેવાની. તમે જ મારી ઇજ્જત. બસ બોલીએ જાય છે, બોલીએ જાય છે, થોડી તો માન મર્યાદા રાખ. તમે મને શીખવશો કે મારે શું કરવાનું, કોની ઇજ્જત રાખવી જોઈએ, કોની માન મર્યાદા રાખવી જોઈએ, મને ખબર છે. અને તમે તો છે ને બેઇજ્જતી કરવાને જ લાયક છો. બસ હવે ક્યારની બોલીએ જાય છે, બોલીએ જાય છે, નાના મોટાની થોડી મર્યાદા રાખ. તમારી મર્યાદા રાખું અને હું, અને તમારી હિંમત કેમ થઈ? દમી નહીં. તારી હિંમત કેમ થઈ ભાભી ઉપર હાથ ઉટાડવાની? અને તમારી હિંમત કેમ થઈ બધાની સામે મને લાફો મારવી? આ ભાભીએ મને લાફો માર્યો બધાની સામે, એ નથી દેખાતો. પેલા એમને હાથ ઉપાડ્યો હતો ને, બ્લડી ફૂલ. જોયું ને નાનકા, વાત હવે હદની બહાર જતી જાય છે. જો મોટા ભાઈ, ભાભી હું એના તરફથી હું તમને સોરી કહું છું. નાનકા છોડ ને, હવે આપણે બહાર જવાનું જે છે ને એ બંધ રાખીએ. ચાલ નાનકા, તું તો જાણે છે ને કે ઘરમાં શું થઈ રહ્યું છે. મોટા ભાઈ, સારી રીતે જાણું છું, પણ નથી એ મારા હાથની વાત કે નથી તમારા હાથની વાત, આપણે શું કરી શકીશું? આપણે કંઈ ન કરી શકીએ, કારણ કે દામિની બહુને અને મીરાને નાની નાની વાતને લઈને કોણ જાણે શું ઝઘડો કરવાનું મન થાય છે. એ લોકો કોઈને કોઈ બહાને ઝઘડાનું કારણ શોધી જ લેતા હોય છે. મેં ઘણી વખત સમજાવી છે મીરાને કે આ રીતે ઝઘડો ન કરે, પણ મીરા પણ મારી કોઈ વાત માનતી નથી. અરે વાતમાં કાંઈ હોતું નથી, પણ એ નાની નાની વાતનું મોટું સ્વરૂપ લઈ લે છે, અને ત્યારે એવું થાય છે કે આ હાવ ફાલતુ વાતને ક્યાં સુધી પહોંચાડી દે છે. એ બધું તો ઠીક છે, આપણી બાજુમાં મગન કાકા જે રહે છે ને એ પણ 2 દિવસ પહેલાં કહેતા હતા કે જ્યારે આપણે બંને
अपना काम पर थी ऑफिसे गया था त्यारे घर में मोटा पाये झगड़ो थयो हतो अने तामिनी वहु अने मीरा वच्चे उग्र बोला चाली थई हती अने अधूरामां पूरू बा पण बोलवामां कंई बाकी नथी राखता हे पण आ बन्नेने चढाव्या करे छे રોકવાને બદલે બા તો એ બેને ચડાવીને વધારે ઝઘડો કરાવે છે જો નાનકા હું તારો મોટો ભાઈ છું મારે આવું કહેવું તો ન જોઈએ પણ એમ છતાંય તે મને લાગે છે કે આ ઝઘડાનું નિવારણ માત્ર એક જ રીતે થઈ શકે એમ છે ભાઈ કઈ રીતે એ જ કે આપણે બંને ભાઈઓ એ જુદા થઈ જવું પડશે ના ભાઈ આ તમે શું બોલો છો આ થોડું કઈ સોલ્યુશન છે નાનકા બીજું શું કરી શકીએ મારું પણ મન નથી માનતું કે હું મારા કાળજાના કટકા જેવા નાના ભાઈને આ રીતે જુદો કરી દઉં તો પછી તમારા મોઢામાંથી આ શબ્દો નીકળે જ કેવી રીતે કારણ કે હું તને દુઃખી કરવા નથી માગતો આ ઘરમાં આવા ઝઘડાઓ થાય છે એના લીધે તારું પણ મગજ બગડે છે અને મારું પણ આપણે બંને કશું જ નથી કરી શકતા અને બંને પીસાઈ રહ્યા છે તો મોટા ભાઈ જુદા થઈ જવાથી આનું સોલ્યુશન થઈ જશે હા શું જુદા થઈ જવાથી આ ઝઘડા મટી જશે હા મટી જશે નાનકા નહીં ભાઈ આ છે ને ખાલી ટેમ્પરરી સોલ્યુશન છે ઝઘડા છે ને અહીંથી નીકળશે ને અહીંથી તો મળશે જો તું જુદો રહેવા જતો રહીશ ત્યારે તમે બંને જણા એકલા હશો અને અહીંયા મીરા અને બાને અને મીરાને થોડું ઘણું તો ભળે છે ને એટલે એ બધું એડજસ્ટ થઈ જશે ને તમારે ત્યાં તારી પત્નીને ઝઘડવા વાળું પણ કોઈ નહીં મળે એટલે હા જ ઉપાય છે નાનકા પણ મોટા ભાઈ હું તમારા વગર નહીં રહી શકું એનું શું તને શું લાગે છે હું તારા વગર જીવી શકીશ નહીં નાનકા અત્યાર સુધી આપણે બંને ભાઈઓ દરેક જગ્યાએ સાથે જ રહ્યા છીએ સાથે ભણ્યા સાથે રમતો રમ્યા અને સાથે મોટા થયા પણ શું ખરી પરિવારમાં ક્યારેક એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે કે જ્યારે બે ભાઈઓએ જુદા થવું પડે છે પણ મોટા ભાઈ હું દામિનીને સમજાવવાની ટ્રાય કરીશ હું એને કહીશ કે જો નહીં સમજે નાનકા તે ઘણી બધી ટ્રાય કરી છે ને અને મેં પણ ઘણા બધા પ્રયત્ન કર્યા છે આપણી પાસે આની સિવાય બીજો કોઈ જ રસ્તો નથી મોટા ભાઈ જો હૃદય ઉપર ભાર રાખીને પણ તારે આ નિર્ણયને સ્વીકારવો જ રહ્યો જો નાનકા આગળ હવે કંઈ નહીં બોલતો ચાલ આપણે હવે જઈએ હા જો તમારી ઈચ્છા છે જ તો પછી મારે તો કંઈ બોલવાનું રહ્યું જ નહીં